તું જોગણી એ મારી પરગટ વિંજવાસણમાં અને બાંધાય તોરે બારણે બાય એ મારી હોય જો એમાં મારી ક્યાંય ઉણપ તો એ મારી રંગ પૂર નવરા Thank you.
ચાળીઓ ચડશે ભવન, પણ ચિતળ ચડશે ના, કેને કમ ધજ રા, એમાં કયું વડેરું કલ્યાણ મળે. કવિ એમ કે છે કે દેહરૂપી ભવન એક દી પડી જવાનો છે. ઈડરના રાવ કલ્યાણમલને સંબોધીને આ દુઓ કહેવામાં આવ્યો છે કે એક દિવસ દેહરૂપી ભવન પડી જાહે, કાયા એક દી પંચમહાભૂતમાં મિલીન થઈ જવાની, પણ દાતારીના, ભક્તિના, સુરવીરતાના, માનવતાના જગતના ચોકમાં જેટલા ચિત્રો દોરી અને વૈયા ગયા, એ ચિત્રો કદી કોઈ દી ભૂસાવાના નથી. કવિ કી જીબાન પે ચડે વો નર જાવે ના, જેટલા જેટલા સુરવીરો થઈ ગયા, જેટલા જેટલા વિરર્ભ પુરુષો થયા, એને કવિઓએ પોતાની કવિતામાં અમર કરી દીધા છે. અમર થવાની ઔષધિ હવ ગોતે સંસાર, બાપલ કે બે જણા, કા કવિ ને કા કીર્તાર. ભારત વર્ષમાં ધન્વંતરી થી માંડી, તરક ઋષિ થી માંડી, વાગભટ થી માંડી, સુષુપ્ત થી માંડી, મહાનમાં મહાન વૈદ ઋષિ થઈ ગયા, વૈદરાજો થયા, એક પણ વૈદ આગળ, એક પણ આયુર્વેદ શાસ્ત્ર ની પાસે અમર થવાની ઔષધિ નથી. અમર થવાની ઔષધિ કા કવિયા અને કા કીર્તાર, એક અમરા પર મોકલે અને નવખંડ રાખે નામ. અમર થવાની ઔષધિ કા કવિયા અને કા કીર્તાર. અમર થવાની ઔષધિ જો કોઈ પણ દુનિયામાં હોય તો કીર્તિના કોટડા જગતના ચોકમાં જેટલા બાંધીને વૈયા જાય, દાતારી કરીને જે માણસો વૈયા ગયા, એને કવિઓએ પોતાની કવિતામાં અમર કર્યા છે. કવિઓએ એના વખાણ કર્યા છે અને જગતના ચોકમાં કોઈ પણ વંશ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ પરિવાર હોય, પોતાના પર્યા ધણા જેને નેવળ ઠબકા નાય, પોતાના પરિવારમાં, પોતાની જ્ઞાતિમાં જે કીર્તિ કરીને વૈયા ગયા છે, એનું કુટુંબ નથી ભૂલ્યું, એનો પરિવાર નથી ભૂલ્યો, એના સગાવાલા સંબંધીઓ નથી ભૂલ્યા, કવિઓએ કવિતામાં અમર કરી અને જગતના ચોકમાં એના ગીતડા જગતમાં વહેતા કર્યા છે. કવિ કી જીભાન પે ચડે સો નર જાવે ના, કવિની જીભાનમાં જેટલા જેટલા લોકો ચડી ગયા છે એને જગત કોઈ દી ભૂલી નથી શક્યું. પહેલાઓની પરંપરા હતી, નાની નાની ઠકરાતો હતી, નાના નાના ગ્રાસો હતા, રાત દરબાર હતો, ડેલીએ ડાયરા થતા, અને એક પછી એક કવિતાઓ ના ધોધ છૂટતા જેની રાજની અંદર, કચેરીની અંદર. ઘણી કચેરીઓ તો એવી હતી કે રાજાઓના હાજરી હોવા છતાં રયતના પ્રશ્નોનો ઉકેલ નિવારણ કરવા માટે રાજા કચેરી ભરીને બેઠા હોય, પણ જ્યાં સુધી રાજ દરબારમાં રાજકવિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કચેરીનું કામકાજ શરૂ નથી થતું. એવા એક કવિ અને એવા એક રાજા પોરબંદરના જેઠવાઓના સિરતાજોનો જ્યારે ઇતિહાસ કહી રહ્યો છું ત્યારે જેઠવા પરિવારનો, જેઠવા વંશનો, જેને સિરતાજ કહેવાય, એવા રાણા સરતાનજી અને કવિ મિત્ર જેઠા ઉડાયસની મારે વાત કરવી છે. શું રાજાઓની કવિઓ પ્રત્યેનો આદર હતો, શું રાજાઓનો કવિઓ પ્રત્યેનો પ્રેમ હતો. રાજ દરબારમાં બરોબર સરતાનજી છે, સરતાનજી જેઠવા કચેરી ભરીને બેહે, અને એમાં જેઠા ઉદાસ માય પરમ ભક્ત છે, જગદંબાનો ઉપાસક છે, સાધક છે, માતાજીનો ઉપાસક છે, માતાજીનો ભક્ત છે, હાથમાં બેરખો ફરતો હોય,
બાળાના મણકા હાથમાં હોય. રાણા સરતાનજી જેઠવા કચેરીમાં પોતાનું કામકાજ કરતા હોય, આ નિત્ય ક્રમ ચાલે છે. પણ પરમ જગદંબાના ઉપાસક, એક તો ચારણ, ચાર યંતિ કીર્તિ વિદ્યાયતિ ચારણા, સત્કીર્તિનો ઉચ્ચારણ કરવા વાળો જેઠા ઉઢાસ હતા. અને રાણા સરતાનજી જેઠવાને કહેવાય છે કે જેઠા ઉદાસ પ્રત્યે એટલું માન હતું. ચારણ રણ કલર નહીં, ચારણ રણ વોચાર, દાતા ભક્તા સુરવીરા શંભુ સુત વિચાર. સત્કીર્તિનો ઉચ્ચારણ કરો. ચારણ રણ એટલે ઈ રણ નહીં, ચારણ રણ કલર નહીં, ચારણ રણ વોચાર, દાતા ભક્તા સુરવીરા શંભુ સુત વિચાર. જગદંબાનો સાધક છે, હવાર હાંજ માં રવરાઈનો આરાધક છે, માં જગદંબાનો નામનો બેરખો ફેરવા કરે, અને સરતાનજીના કચેરીમાં લાડકોટથી માનપાનથી એમ કહેવાય દરરોજ કચેરીમાં હાજરી આપે. અને એટલી બધી રાણા સરતાનજીને અને જેઠા ઉડાસને મિત્રતા, એટલી ગાઢ મિત્રતા થઈ ગયેલી. અને મિત્ર એને જ કહેવાય, મિત્ર કી જીયે મરદ, મરદ મન દર્દ મિટાવે. અરે મિત્ર કી જીયે મરદ મન દર્દ મિટાવે, અને મિત્ર કી જીએ મરદ ખુશામત કર નહીં ખાવે. મિત્ર કી જીએ મરદ ખુશામત કર નહીં ખાવે. જગદંબાનો સાધક છે, માનો હાથમાં બેરખો લઈ અને માનું સવાર સાંજ આરાધન કરતા હોય જેઠા ઉડા. કે નાવડ ગોળલ ગાવ ગાવ મોગલ મસરાડી માત ગાન કો મેલડી કર્નલ ગાજ ગાજ બોજર નરબાળી એ ગાલી ગાજ હી ગોડ જેલ રાજલ માં કાળી પવિત્ર ચારણ જેઠાભાઈ કચેરીમાં હાજર છે. જગદંબાનો મેં કીધું ને, માના નામનું આમ આરાધન રટણ ચાલુ છે હાથમાં. એમાં જેઠા ઉડાસના મોઢામાંથી શબ્દ છૂટ્યા, મહારાજ કાંસાબળ અને ભોગસર, કુતિયાણા તાબાનું કાંસાબળ અને ભોગસર, એની વચ્ચે રવરાય માં ભગવતીની ડેરી ચણાય છે, પાંચમો થર હાલે છે, અને પાંચમા થરનો એક પાણો ઊંધો મુકાણો છે. વિચાર કરજો, ક્યાં કાંસાબળ ભોગસર, ક્યાં પોરબંદર. સરતાનજીની કચેરીમાં જેઠા ઉદાસના શબ્દો સાંભળ્યા, કચેરી
પકડી મહર કરવા કે ચારણ પાગલ થઈ ગયા લાગે છે. ક્યાં માં ભગવતી રવરાજ ની ડેરી ચણાતી હોય, આપની હાજરી અહીંયા કચેરીમાં છે, અને અહીંયા બેઠા બેઠા તમે એમ કહો કે ત્યાં પાંચમા થરનો પાણો ઊંધો મુકાણો, કે ભાઈ મેં નહોતું કીધું કે મહર. અને વાતે સાચી છે, જ્યારે 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 આવી વસ્તુ આવે છે ને ત્યારે સમાજ સ્વીકારવા તૈયાર નથી થતો. અને એમાંય કવિ છે ને, કવિ બચન, કામન નયન અને સુરવીર કો બાન, છૂટ્યો ફીર લાગ્યો નહીં તો છૂટ્યો કોણ પ્રમાણ. લાખો રૂપિયા ખર્ચતા, કદાચ કરોડોની સંપત્તિ હોય, કરોડોની જાયદાદ હોય, લાખોપતિ માણસો હોય, પણ લાખો રૂપિયા દેતા પણ જે બજારમાં વસ્તુ નથી મળતી એ કવિના શબ્દોમાં મળે છે. કવિનો એક એક શબ્દ છે, એક એક લાખનો શબ્દ છે. સમાજ સ્વીકારવા તૈયાર નથી થતો. શબ્દો છૂટ્યા, મતિ ભ્રમિત થઈ, માણસો મહર મેળ્યા કરવા, અને જેઠા ઉડાસના મોઢામાંથી શબ્દ છૂટ્યા કે સરતાનજી જેઠવા વાત જો માનવામાં ન આવતી હોય તો ક્યાં અહીંયાથી દૂર છે મા રવરાયની ડેરી, બોક્સર અહીંથી ક્યાં દૂર છે. બે ઘોડેસવારોને તૈયાર કરો અને તપાસ કરાવડાવો. કહેવાય છે કે બે અસવારને તેદી રાણા સરતાનજી જેઠવાઈ, રાણા સરતાનજીને તો જેઠા ઉદાસની ભક્તિ, જેઠા ઉદાસ પ્રત્યેનો ભાવ એ તો હતો જ, પણ જે મહર કરવા વાળા હતા એને સાબિત કરવા માટે ઘોડા ઉપર પ્રલાણ માંડ્યા. બે અસવારને મોકલવામાં આવ્યા. બપોરનો સમય હતો, બે અસવારો રવાના થયા, બાકાક જમ કરી અને ઘોડીને માથે બે હવારો અહીં પલાણ માંડ્યા. પણ કોઈ સામાન્ય ઘોડી નહોતી. બાપ ચડે તો દીકરાને ન ચડવા દે, દીકરો ચડે તો બાપને ન ચડવા દે, અને અથેળીમાં કદાચ જો પાણી નાખ્યું હોય તો અથેળીમાંથી પાણી ચટકાવી જાય. ગુડાના હોવાને લેતી હોય માણેક લૂટી કહેવાળી, પીરાણી તાજણી પટણી ફૂલમાળ હેમાળ વાગણી, આ જે 36 પ્રકારની ઓલાદની જે ઘોડીઓ છે સૌરાષ્ટ્રમાં, એમાંની એક ઘોડી અને ભગવાન ભાસ્કર હુરદનારાયણના સપ્તર્ષિ અશ્વની માથેથી એક ઘોડી ધરતીને માથે ભૂલી ન પડી ગઈ હોય એવો ઘોડો, અને બાકાક જમ કરીને અહવારો બે રવાના થઈ ગયેલા, અને ધીરા ધીરા પાગા નકતા રકાબ કવિ ધાગા ધાગા ફરી ભાગા, આગે નહીં જાવે ગાજ મૃગણા હૈ આજ ભાઈ. રવાના છે બે અહવારો રવરાયની ડેરીએ આવ્યા. માનક દંડવત કર્યું, દંડવત કર્યું. જે ચણતર કામ ડેરીનું ચાલુ હતું એમાં જોયું તો પાંચમો થર હતો, અને પાંચમા થરનો એક પાણો ઊંધો મુકાણો હતો. એ જોઈ અને જે તપાસ કરવા જે આવ્યા છે બે અસવારો, એ તો આભા બની ગયા. ભાઈ શું જેઠા ઉદાસની ભક્તિ અને શું રાણા સરતાનજીનો એના ઉપરનો વિશ્વાસ. બે અસવારો મારતે ઘોડે ત્યાંથી રવાના થયા, ઘોડીને પાછી વાળી અને બરોબર એમ કહેવાય કે મારના દેને ઓરડે દૂધનો કટોરો પીવા જવાની હુરત નારાયણને તૈયારી. પદ્મને પથારી પાથરી, લાયક મુખને લાજ, આજ રાત પીઉને રમાડવા મેર બેઠા મહારાજ. મહારાજ બેઠા મેર ઘેઠા ગામ સેદ્ધા ગાવતી. ગૌશાળામાં ગાયું પાછી વળી રહી છે, ભગવાન શિવના મંદિરમાં શંખ ફૂંકાઈ રહ્યા છે, ખેડૂત પોતાના હળને ખંભે નાખીને પોતાના વાડીથી ગામ તરફ દોટ દઈ રહ્યા છે, પક્ષીઓ પોતાના માળામાં પાછા જઈ રહ્યા છે. મહારાજ બેઠા મેર ઘેઠા ગામ સંધ્યા નાવતી. આવો અસ્ત થવાની સુરતનારાયણ તૈયારી રૂંજુકુંજુ વળી ગઈ છે. ધીરું ધીરું ત્રામ 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 કરતો તમરાનો અવાજ આવી રહ્યો છે. રૂંજુકુંજુ વળી છે. કચેરીમાં દાખલ થયા બે ઈશ્વરો. રાણા સરતાનજીની આગળ આવીને વાત કરી કે બાપુ, આપણા ચારણ કવિ જેઠાભાઈ ઉડાયસે જે વેણ કચેરીમાં ઉચ્ચાર્યા હતા એ વાત સાચી છે. રવરાય માના ડેરીનું ચણતરનું કામ ચાલુ છે, અને પછી એનો પાંચમો થર ચાલુ છે, અને એક પાણો એનો ઊંધો મુકાણો એની અમે સાબિતી કરીને આવ્યા છીએ. કહેવાય છે ઇતિહાસ ગવાહ પૂરે છે,
કે ઈ જેઠાભાઈ ઉદાસની ભક્તિ, એમનો ભાવ અને એમનો પ્રેમ જોઈ અને પછી રાણા સરતાનજીએ ડેરીનો જે કાંઈ પણ ખર્ચ હતો રવરાયની ડેરીનો, એ તમામ ખર્ચ પોતાના તરફથી એટલે કે રાણા સરતાનજી જેઠવા તરફથી આપવામાં આવ્યો. અને એ મંદિર અત્યારે હાલમાં કાંસાબળ અને ભોગસરની વચ્ચે રવરાયના મંદિર હાલમાં પણ યાત્રાળુઓને આસ્થાનું શ્રદ્ધાનું પ્રતીક બન્યું છે. અને પછી તો ઈ ગાઢ મિત્રતા જામતી ગઈ, મમ લગી તુમના અને તુમન લગી મમ, આ તો લોણ ભર્યું ભો પાણી અને પછી પાણી ભર્યું પાણી, મિત્રતા ગાઢ થતી ગઈ. જેઠા ઉડાસ અને રાણા સરતાનજી જેઠવાની એટલી આત્મીયતા નજીક થઈ ગયેલી. પછી તો ઓરદર પોરબંદરની બાજુમાં ઈ ઓરદર ગામમાં માં ભગવતી મમાઈના બેસણા, એટલે રાણા સરતાનજીએ વાત કરી કે જેઠાભાઈ, મા ભગવતી અહીંયા જાગતી શક્તિ મોમાઈનો મઢ છે, એટલે એમના વિશે કંઈ કાવ્ય કવિતા કરો. કહેવાય છે કે રાણા સરતાનજીના કહેવાથી પછી જેઠાભાઈ ઉડાસે મા ભગવતી રવેચીનો એક સપાખરો છંદ લખ્યો અને રાણા સરતાનજીને સંભળાયો અને રાણા સરતાનજી બહુ ખુશ થયા છે. આદિયા શક્તિ કમળ થી ઉપની કેતરા ઝોગડી રૂપ કીધા, જળા બોળ માઘે થી અલગ જગાડ્યા, પાર બ્રહ્મીશ ને સાથ લીધા. કોળના પાન તો ચાર દેવ પ્રગટા, ધરાવણ ગાબતે તત ધર્યો, એ પ્રમાણે આપને રચાવી પ્રથમી કનક રોથંભ તે મેરું કીધો. સુવર્ણી શિખર પર ઘીંડોળો શોભતો, સકત માતા ધણધીન શૈલી, એ ફૂલ ફળ સુધા પડે નવે રસકૂપ તણી કણી. રાણા સરતાનજી જેઠવાના કહેવાથી મા ભગવતી મોમાઈના ઓરદરના મઢમાં આ સ્તુતિ જ્ઞાન જેઠાભાઈ ઉદાસે કરેલું. એક દિવસ કુતિયાણા તાબાનું જમરા ગામ, જમરા ગામ એટલે જેઠાભાઈ ઉદાસની જન્મભૂમિ. રાણા સરતાનજીના જે રાજકવિ છે જેની હું વાત કરી રહ્યો છું, એ જેઠાભાઈ ઉદાસની જન્મભૂમિ એટલે જમરા. કળછ ગામમાં અઝા ચાટકાને ત્યાં એક વખત એવો સમય આવી ગયેલો કે ચાર રાજાઓની મહેમાનગતિ નક્કી કરેલી, એમાં રાણા સરતાનજી જેઠવા પોરબંદરના રાજવી, એમણે પણ જવાનું નક્કી થયેલું. અને કહેવાય છે
કે જમરા ગામમાં રાજા રાણા સરતાનજીનો કેમ્પ પડ્યો. જમરા ગામમાં કરંગિયા અટકના આયરની વસ્તી છે. એમાં ચિત્રા કરંગિયા નામનો આયર પણ ભાવનાથી સબર માણસ છે. બાપુ, તમે કળજ ગામે ભોજન કરવા માટે થઈને જાઓ છો, કળજ મહેમાન થવા, અજા દેવના અજા ચાટકાના મહેમાન થવા જાઓ છો, બાપુ અહીં રોકાવ ને. પણ ચૈત્ર વિશાખનો તડકો બુઠિયા જાર ધરતીને માથે નાખો, ફાટ 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 ફૂટી પાણી થઈ જાય, ત્રોપાના પાણી હુકાઈ જાય, હરણના તુપલા તૂટી જાય, એવો કાળજાળ તાપ ચૈત્ર વિશાખનો. ઘેડમાં પાણીની અછત અને ચાર રાજાઓનો આ તો લાવ લશ્કર છે. એને મહેમાન ગતિ કરવી, એને નવાજવા, એને પાણીની વ્યવસ્થા કઈ રીતે કરવી. ચિત્રો કરંગ્યો એટલો ભાવના સભર વ્યક્તિ છે. રાણા સતાનજી જેઠવાને વિનંતી કરે છે, કરકરે છે, તમે અહીં કેમ્પ કરો ને, મારે ત્યાં જમો ને. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે ભાદર નદી નીકળી છે ઘેડ પંથકમાંથી, એમાંથી જમરાના પાદર સુધી ઈ વખતે રાણા પોરબંદરના રાણા સરતાનજીની મહેમાન ગતિ નવાજવા માટે એક વેણ તૈયાર કરી, વેણ કાઢી, એ ચિત્રા વેણ તરીકે હાલમાં પણ ઓળખાય છે. પછી તો રાજા રોકાઈ ગયા, આ પાણી માગે તો દૂધ હાજર કરે, એક પછી એક એમ કહેવાય કે મહેમાન ગતિથી નવાજવા મીડા જેઠાભાઈ ઉડાસ ચારણ મહાત્મા ભેરા, અને એક પછી એક એમ પછી તો રાજાની એમ કહેવાય કે એટલી એની ખબર રાખવા મીડા. અને રાણા સરતાનજી એટલા ચિત્રા કરંગિયા ઉપર ખુશ થઈ ગયા, વાહ કરંગિયા, વાહ બાપ આયર, શું તારી ભાવના છે, શું તારો પ્રેમ છે. અને કહેવાય કે તેદી ચિત્રા વેણ કાઢી, ભાદરમાંથી વેણ કાઢી અને મહેમાન ગતિથી નવાજ્યા ત્યારે જેઠાભાઈ ઉદાસ આયરે હતા. અને ચિત્રા કરંગિયા વિશે તેદી કવિઓની કલમ હાલી, ચિત્રા કરંગિયાને કીધું, પણ આ તો ચિત્રો ઈ ગામ ચિત્રો અને વેહ તો ઈ ધરા વીર, પણ આમાં ઉનાળે ઉનાળે એ જો ને ગાઘી એ તે તો ચોમાસું ઈ ધર્યું ઈ ચિત્રા ઓજત થી ગાણું કરી અને ખારો ભર્યો ખીર, પણ ઉનાળે આ તો ભર ઉનાળે નાહીર, એ પછી તે તો ચોમાગું ધર્યું ચિત્રા. આહ, ચિત્રો ગામ ચિત્રો, વેહ તો ધર્યા વીર, ઉનાળે આહિર પછી તે તો ચોમા. રાણા સરતાનજી બહુ ખુશ થયા, વાહ બાપ ચિત્રા, વાહ તારી ઉદારતા, વાહ તારી મહેમાન ગતિ, રાજાને નવાજવા માટે. અને ચારણ મહાત્મા જેઠાભાઈ ઉદાસ નું વતન, એમની ભૂમિ ને નવાજવા માટે તે તો બાપ કાળે ઉનાળે વેણ કાઢી અને ભાદરમાંથી પાણી આય પાદરમાં લઈ આવ્યો, બાપ હું બીજું તો શું કરી શકું, પણ જા બાપ હું તારા ઉપર ખુશ થયો છું. રાણા સરતાનજી જેઠવાએ કરંગિયા પરિવારને, ચિત્રાના પરિવારને 1000 વીઘા જમીન દેદી બક્ષિસમાં દાનમાં આપેલી. 1000 વીઘો જમીન બાપ, જા બાપ હું તને બક્ષિસ આપું છું. હાલમાં એ કરંગિયા પરિવાર, ચિત્રાનો પરિવાર જમરા ગામમાં એ ગ્રાસને ભોગવે છે. રાણા સરતાનજી જેઠવાએ આપેલો ગ્રાસ એ કરંગિયા પરિવાર ભોગવે છે, ગ્રાહિયા તરીકે ઓળખાય છે અને સમાજમાં સૌથી મૂઠી ઉંચેરા થઈને રહે છે. અને જેઠાભાઈ ઉદાસના વતનમાં જે માં ભગવતી રવરાઈની ડેરીની વાત કરવામાં આવી, એ રવરાઈની ડેરી પણ હાલમાં ભોગસર અને કાંસાબળની વચ્ચે મોજૂદ છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે, ઇતિહાસ એની ગવાહ પૂરે છે. એટલે કવિઓએ કીધું છે કે મા ભગવતી રવેચીએ એમની લાજ રાખી. એટલે કવિ મા ભગવતીના ભામણા લેતા લખે છે કે માળી તારા વારણા
તારા બારણા